मात्र विद्यार्थी मित्रों आपणे આગળના વિડિયોમાં જોયું ચેપ્ટર 2 સુધી આજે આપણે આગળ જોઈએ ચેપ્ટર 3 કેટલા ચોરસ નીચે બિંદુ જોડી ચોરસ બનાવો તેમાં કેટલા ચોરસ બને છે એ તમારે લખવાનું છે તો તમને અહીંયા બિંદુઓ આપેલા છે આના ઉપરથી તમારે કોઈ પણ પ્રકારનો આકાર અથવા તો પેટર્ન તમે આમાં દોરી શકો એટલે કે ચોરસ બોક્સ દ્વારા તમે પાઠ્યપુસ્તકમાં જે પણ જોઈ ગયા છો ભણી ગયા છો એમાં એના ઉપરથી તમે અહીંયા આકારો છે એ દોરી શકો છો અને એ આકારોમાં કેટલા ચોરસ આવેલા છે એ તમારે તેની બાજુમાં લખવાનું છે તો ટોટલ તમારે 3 આકાર દોરવાના છે અહીંયા અને તેના કેટલા ચોરસ છે એ તમારે ત્યાં બાજુમાં લખી દેવાનું છે પહેલો સવાલ બિંદુઓમાંથી બનાવેલા ચોરસની એક બાજુનું માપ કેટલા સેમી થયું એટલે કે તમારી પાસે અહીંયા જે ચોરસ બોક્સ આપેલું છે એ એની બાજુનું માપ છે એ કેટલા સેમીનું છે તો તમે જોઈ શકો છો અહીંયા 0 છે અહીંયા 1 છે એટલે કે આ બિંદુથી આ બિંદુ સુધીનું માપ છે એ 1 સેમીનું છે તો તમે અહીંયા જવાબમાં લખી શકો 1 સેમી પછી છે આવા 10 ચોરસનો ઉપયોગ કરી જુદી જુદી આકૃતિઓ બનાવો એટલે તમારે અહીંયા જુદી જુદી આકૃતિઓ બનાવવાની છે ત્યાર પછી ત્રીજું પરિમિતિ એટલે જે તે આકૃતિની ફરતી બાજુનું માપ એટલે જ્યારે પણ તમારે પરિમિતિ જોઈતી હોય તો તમારી પાસે જે પણ આકાર છે એની ફરતી બાજુઓનું માપ લઈ લ્યો એટલે એ તમને એ આકૃતિની પરિમિતિ મળશે અને બીજું આપેલું છે કે ક્ષેત્રફળ એટલે જે તે આકૃતિનું સપાટી પરનું માપ એટલે તમને જે આ અંદરની જે સપાટી દેખાય છે એનું માપ તમે શોધો એટલે એને કહેવાય ક્ષેત્રફળ જોઈએ મહાવરો 1 આકૃતિઓની બાજુઓની લંબાઈ માપો અને માપપટ્ટીની મદદથી પરિમિતિ શોધો તમને અહીંયા આ એક ઉદાહરણ આપેલું છે અહીંયા તમને 4 સેમી આપેલા છે અહીંયા 3 સેમી આપેલા છે તો અહીંયા તમને લખાણ આપેલું છે કે પરિમિતિ બરાબર 3 + 4 + 3 + 4 = 14 સેમી એટલે કે ફરતી બાજુઓના માપનો સરવાળો કરેલો છે જો અહીંયા 4 સેમી હોય તો અહીંયા પણ 4 સેમી હશે કેમ કે તમને અહીંયા 4 બોક્સ દેખાય છે એટલા માટે અને અહીંયા 3 બોક્સ દેખાય છે એટલે અહીંયા 3 સેમી હશે તો તમારે અહીંયા પરિમિતિ શોધવાની છે જોઈએ સૌથી પહેલાં અહીંયા 6 થી શરૂઆત કરીએ તો 6 + બાજુની જે બાજુ આપેલી છે 3 + નીચેની જે બાજુ છે એ 6 + અહીંયા તમને જે બાજુ દેખાય છે એ 3 સરવાળો કરીએ 6 ને 3 9 9 ને 6 15 15 ને 3 = 18 તો તમે અહીંયા જવાબમાં લખી શકો 18 સેમી તમને જે આકૃતિ આપેલી છે એની પરિમિતિ કેટલી થશે તો કે 18 સેમી સેમ રીતે અહીંયા વાપરવાની તમને જે ફરતી બાજુઓનું માપ આપેલું છે એનો તમારે સરવાળો કરવાનો અને સરવાળો કરતાં તમને જે મળે છે એની બાજુમાં તમારે એકમ લખી દેવાનો અહીંયા સેમી છે તો તમારે સેમી લખી દેવાનો એટલે તમને પરિમિતિ મળશે ત્યાર પછી આગળ જોઈએ અહીંયા પણ તમને આકાર આપેલો છે આ બંને આકારની પણ તમારે પરિમિતિ શોધવાની છે પછી છે બીજું આલેખપત્ર પર વિવિધ આકૃતિઓ મૂકેલ છે તે જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો તમને અહીંયા આકારો આપેલા છે એ બી સી ડી અને ઈ તેના ઉપરથી તમારે અહીંયાના જવાબ આપવાના છે પહેલો સવાલ ઈ આકૃતિની પરિમિતિ કેટલી છે હવે ઈ આકૃતિ તમને અહીંયા જોવા મળે છે એની પરિમિતિ શોધવી હોય તો તમારે પહેલાં તો ફરતી બાજુઓના માપ જોઈએ અહીંયા તમને 1, 2 અને 3 બોક્સ આપેલા છે તો અહીંયાનું માપ 3 સેમી થશે ત્યાર પછી અહીંયા તમને 4 બોક્સ આપેલા છે તો અહીંયાનું માપ 4 સેમી થશે અહીંયા 3 બોક્સ છે તો 3 સેમી બાજુમાં 4 બોક્સ છે તો 4 સેમી પરિમિતિ શોધવી હોય તો તમારે સરવાળો કરવો પડશે અહીંયાથી શરૂઆત કરીએ 3 + 4 + 3 + 4 ત્યારબાદ સરવાળો કરીએ 3 ને 4 + 3 + 4 એટલે ટોટલ તમારી પાસે જવાબ આવશે 14 સેમી
त्यार पछी बीजू छे के डी आकृति की परिमिति केटली छे। तो डी आकृति की परिमिति जोईती होय तो तमारे सौथी पहेला तो बधी बाजूना माप जोईशे। तो अहींया तमने चार बॉक्स जोवा मळे छे तो अहींयानुं माप छे 4 सेमी थशे। त्यार पछी अहींया बे बॉक्स छे तो 2 सेमी, अहींया चार बॉक्स छे तो 4 सेमी अने अहींया बे बॉक्स छे तो 2 सेमी। सरवाळो करो 4 ने 4 8, 9 10 11 ને 12 એટલે ટોટલ 12 સેમી થશે। પણ તમારે અહીંયા સરવાળો કરી અને બતાવવાનો કે 4 વત્તા 2 વત્તા 4 વત્તા 2 ટોટલ 12 સેમી। ત્યાર પછીનો સવાલ ત્રીજો, કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ છે? હવે સૌથી વધુ જે આકૃતિની પરિમિતિ હોય એવી કઈ છે? તો તમને બી આકૃતિ સૌથી મોટી દેખાય છે, એની પરિમિતિ સૌથી વધારે હશે। તો તમે અહીંયા લખી શકો બી આકૃતિ। ત્યાર પછી કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? તો તમને આ જે આકૃતિઓ આપેલી છે એમાં સૌથી નાનો આકાર તમને સી દેખાય છે, તો એની પરિમિતિ સૌથી ઓછી હશે। તો અહીંયા લખી શકાય સી આકૃતિ। પછીનું પાંચમું, આકૃતિ સી એ ઢાકેલા ચોરસની સંખ્યા કેટલી છે? આકૃતિ સી છે એમાં કેટલા ચોરસ આવેલા છે? તો કે 1, 2, 3 અને 4। તો તમે અહીંયા લખી શકો 4। પછી આકૃતિ એ એ ઢાકેલા ચોરસની સંખ્યા કેટલી છે? હવે એ આકૃતિ છે એમાં કેટલા ચોરસ છે? તો 1, 2, 3, 4, 5 અને 6। તો અહીંયા જવાબ આવશે 6। પછી કઈ આકૃતિ સૌથી વધુ ચોરસ ઢાંકે છે? તો સૌથી વધુ ચોરસ હોય એવી કઈ આકૃતિ છે? તો કે બી। તો તમે અહીંયા લખી શકો બી આકૃતિ। પછીનો સવાલ, કઈ આકૃતિમાં 8 ચોરસ ઢાંકે છે? તો 8 ચોરસ ઢાંકતા હોય એવી આકૃતિ કઈ છે? તો તમને આ ડી આકૃતિમાં 8 ચોરસ જોવા મળે છે। તો તમે અહીંયા જવાબ લખી શકો ડી આકૃતિ। ત્યાર પછી આગળ પ્રશ્ન 3, તમને કેટલાક આકારો આપેલા છે એ બી સી ડી ઈ અને ઈ એફ અને જી। તો આ બધા આકારો ઉપરથી તમારે આ સવાલોના જવાબ આપવાના છે। પહેલો સવાલ, આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે અને પરિમિતિ ખાલી જગ્યા સેમી છે। તો આકૃતિ એનો ઉપયોગ તમારે પહેલાં તો કરવાનો, અને એમાં ક્ષેત્રફળ પહેલાં જોઈએ છે તો તમારે ચોરસ ખાના કેટલા છે એ ગણવાના। તો કે 1, 2, 3 અને 4। તો તમે અહીંયા 4 ચોરસ સેમી લખી શકો છો। ત્યાર પછી પરિમિતિ પૂછેલી છે, તો પરિમિતિ જોઈતી હોય તો તમારે આ બોક્સ છે ની ગણતરી કરવાની। અહીંયા ઉપરના 2 બાજુમાં અહીંયા 2 સેમી, અહીંયાની બાજુ છે એના 2 સેમી અને અહીંયાની બાજુ છે એના 2 સેમી, એટલે 2 ને 2 4 ને 2 6 ને 2 8, એટલે ટોટલ 8 સેમી છે એ આપેલા ચોરસની પરિમિતિ થશે। કેમ કે અહીંયા 2 બોક્સ છે તો 2 સેમી, અહીંયાના 2 બોક્સ એટલે બીજા 2 સેમી અને 2 સેમી, એટલે ટોટલ 8 સેમી છે એ પરિમિતિ મળશે। ત્યાર પછી આકૃતિ સીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે અને પરિમિતિ ખાલી જગ્યા સેમી છે। તો આકૃતિ સી છે એમાં તમારે સૌથી પહેલાં તો ચોરસની સંખ્યા ગણવાની, તો ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। તો અહીંયા 9 છે એ ચોરસ સેમી તમને ક્ષેત્રફળ મળે છે। ત્યાર પછી પરિમિતિ જોઈએ, પરિમિતિ શોધવા માટે તમારે તો પહેલાં બાજુનું માપ જોઈશે। તો અહીંયા 1, 2 અને 3 બોક્સ છે તો 3 સેમી થશે, 3 સેમી, અહીંયા પણ 3 છે તો 3 સેમી, અહીંયા પણ 3 સેમી અને અહીંયા પણ 3 સેમી, એટલે ટોટલ તમને કેટલા મળે છે? તો કે 3 ને 3 6 ને 3 9 ને 3 12, એટલે 12 સેમી છે એ સી આકૃતિનું ક્ષેત્રફળ મળશે। ત્યાર પછી ઈ આકૃતિનું ક્ષેત્રફળ છે એ તમારે જાતે શોધવાનું છે, અહીંયા તમને આકૃતિ આપેલી છે સેમ આ જ રીતનો ઉપયોગ કરવાનો છે। ત્યાર પછીનું ચોથું જોઈએ, આકૃતિ ડીનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ અને ત્યાર પછી તમારે પરિમિતિ શોધવાની છે। તો એ કઈ રીતે શોધશો? તો તમારી પાસે અહીંયા જે આકાર આપેલો છે એમાં તો ચોરસની ગણતરી કરવાની, 1, 2, 3, 4 અને 5, 5 ચોરસ છે તો એનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થશે। તો અહીંયા જવાબમાં તમે લખી શકો 5 ચોરસ સેમી,
અને પરિમિતિ ખાલી જગ્યા સેમી છે, તો પરિમિતિ શોધવી હોય તો તમારે ફરતી બાજુનું માપ જોઈશે. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ, આ જે પોઈન્ટ છે ત્યાંથી શરૂઆત કરીએ. અહીંયાનું એક સેમી, એક સેમી અહીંયાનું, પછી પાછા તમે આ સાઈડની બાજુ જુઓ એટલે એક સેમી, આ સાઈડની બાજુ જુઓ એટલે એક સેમી, અહીંયાની જે બાજુ છે એનું એક સેમી, એક 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 એક, અહીંયા પણ એક, અહીંયા પણ એક અને એક, એટલે ટોટલ તમારે ગણતરી કરવાની. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર, એટલે ડી આકૃતિ છે એનું, એની પરિમિતિ છે એ કેટલા સેમી થશે, તો કે 12 સેમી થશે. તો અહીંયા જવાબમાં તમે લખી શકો 12 સેમી. ત્યાર પછી એફનું ક્ષેત્રફળ અને તેની પરિમિતિ. એફ આકાર છે એ તમને આ રીતનો આપેલો છે. સૌથી પહેલાં એનું ક્ષેત્રફળ એટલે ગણતરી કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. તો અહીંયા ડાયરેક્ટ તમે 16 ચોરસ સેમી છે એ લખી શકો. ત્યાર પછી પરિમિતિ કીધી છે, તો સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂઆત કરીએ. તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ચોરસ છે, તો અહીંયા 6 સેમી હશે. ત્યાર પછી અહીંયા તમને 2 ચોરસ દેખાય છે, તો 2 સેમી. અહીંયા તમને 1 2 3 અને 4 ચોરસ દેખાય છે, તો 4 સેમી. ત્યાર પછી અહીંયાની જે બાજુ દેખાય છે એમાં 1 અને 2 ચોરસ છે, તો 2 સેમી. અહીંયા તમને 2 સેમી દેખાય છે. ત્યાર પછી બાજુમાં અહીંયા નીચે 1 2 3 અને 4 ચોરસ દેખાય છે, તો 4 સેમી. ત્યાર પછી તમારે સરવાળો કરવાનો, 6 ને 4 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 ને 2 20, એટલે ટોટલ અહીંયા જવાબ આવશે 20 સેમી. સેમ રીતે બી અને જીનું તમારે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે. પછીનું 8મું, કયા નંબરની આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. તમે અહીંયાના જે ક્ષેત્રફળ ને પરિમિતિ શોધી લ્યો ત્યાર પછી તમને ખબર પડશે કે કઈ આકૃતિ એવી છે કે જેનું ક્ષેત્રફળ વધારે છે, એનો જવાબ તમારે અહીંયા લખવાનો. કયા નંબરની આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે, તો એનું પણ તમારે અહીંયા નામ છે એ લખવાનું, કે એ છે, બી છે, સી છે કે ડી છે, એ રીતનો તમારે અક્ષર અહીંયા લખી દેવાનો. કઈ બે આકૃતિઓનું ક્ષેત્રફળ એક જ સરખું છે, તો એ બંનેના નામ છે અહીંયા તમારે લખવાના રહેશે, જે તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્યાર પછી એક ઉદાહરણ આપેલું છે જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ સમજી ગયા છીએ. તો આપણે આગળ વધીએ, મહાવરો 2, ક્ષેત્રફળ શોધો. પહેલું, તમે આ પ્રકારના ક્ષેત્રફળ શોધવાના છે એ તમે પાઠ્યપુસ્તકમાં પણ ગણેલા છે. જોઈએ, તમને આકૃતિએ રોકેલા ખાના આપેલા છે, ખાનાઓની સંખ્યા, ક્ષેત્રફળ ચોરસ સેમીમાં. સૌથી પહેલાં તો તમારે પૂરા ખાના ગણવાના, એ સંખ્યા અહીંયા લખવાની, અડધા ખાના ગણવાના, એ સંખ્યા અહીંયા લખવાની, અને અડધા કરતાં વધારે હોય એ સંખ્યા તમારે અહીંયા લખવાની છે. જ્યારે પૂરા ખાના હોય ત્યારે તમારે અહીંયા પૂરેપૂરા ક્ષેત્રફળ લખી દેવાના, એટલે કે તમે જે અહીંયા સંખ્યા લખો છો એ સેમ તમારે અહીંયા લખવાની. જો અડધા ખાના હોય તો એના અડધા કરીને તમારે અહીંયા જવાબમાં લખવાના, અને અડધા કરતાં વધારે હોય તો અહીંયા જે સંખ્યા મળે છે એ સેમ સંખ્યા તમારે અહીંયા લખવાની રહેશે. જોઈએ આપણે પહેલું, પૂરા ખાના. પૂરા ખાના ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. 14 છે એ પૂરા ખાના છે, તો તમારે અહીંયા 14 લખી દેવાના, અને ક્ષેત્રફળમાં પણ સેમ 14 જ લખી દેવાના. ત્યાર પછી અડધા ખાના, તો 1 2 3 અને 4 અડધા ખાના છે, તો અહીંયા 4 લખવાના, અને 4ના અડધા એટલે અહીંયા 2 આવશે, અને અડધા કરતાં વધારે ખાના તમને આમાં આપેલા નથી, તો અહીંયા ડેશ આવશે. ત્યાર પછી તમારે ક્ષેત્રફળ શોધવાનું, અને જો આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે ડાયરેક્ટ જ અહીંયા જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરી શકો. તો અહીંયા લખી શકાય 14 વત્તા 2 બરાબર અહીંયા આવશે 16 ચોરસ સેમી. તમે આ રીતે પણ લખી શકો, અથવા તો તમે પાઠ્યપુસ્તકમાં સમજેલા છો એ પ્રમાણે અહીંયા જો 14 આપેલા હોય તો તમારે સૌથી પહેલાં તો 14 લખવાના,
वत्ता अहीं जे आपेला छे एना अर्धा करीने लखवाना छे चार, एटले अहीं बे दू चार एटले अहीं बे आवशे, तो चौद वत्ता बे बराबर सोळ चौरस सेमी। बन्ने रीते तमे छे लखी सको छो। त्यार पछीनो बीजो आकार सेम आज रीतनो छे, एमां पण अर्धा करता वधारे खाना आवशे नहीं। तो तमे आ सेम रीतनो उपयोग करी अने अहींया लखाण छे ए लखी सको छो। त्यार पछीनुं आगळ जोईए ત્રીજું ઉદાહરણ, એમાં તમને સેમ કોષ્ટક આપેલું છે। ગણીએ, સૌથી પહેલાં તો પૂરેપૂરા ખાના છે એ ગણીએ, તો એક બે ત્રણ અને ચાર, ચાર ખાના છે એ પૂરેપૂરા છે, તો અહીંયા તમે ચાર લખી શકો, તો અહીંયા પણ ચાર થશે। ત્યાર પછી કીધું છે અડધા ખાના, તો અહીંયા તમને જે દેખાય છે એ અડધું ખાનું ગણાશે, કેમકે બંને સાઈડ પણ એટલો જ ભાગ છે એ કાપેલો છે, તો આ અડધા ખાનામાં આવશે, આ પણ અડધા ખાનામાં આવશે, અહીંયા પણ અને અહીંયા પણ, એટલે ચાર છે એ અડધા ખાના, એટલે જવાબમાં અહીંયા બે આવશે। અડધા કરતાં વધારે ખાના એક પણ અહીંયા તમને આપેલા નથી, તો એમાં તમારે ડેશ કરી દેવાનું। ત્યાર પછી અહીંયા આપણે ક્ષેત્રફળ શોધીએ, તો ચાર વત્તા બે, તો ચાર ને બે છ ચોરસ સેમી। બીજી રીત પણ તમે કરી શકો છો, જે અડધો ગુણાકાર કરીને કરવામાં આવે છે એ રીત। ત્યાર પછીનું છે વર્તુળ, વર્તુળમાં પણ સેમ પૂરા ખાના ગણવાના, ગણી લઈએ પૂરા ખાના એક બે ત્રણ ચાર, ચાર ખાના પૂરેપૂરા છે, તો એ ચાર તમારે અહીંયા લખવાના, તો સેમ ચાર અહીંયા પણ આવશે। ત્યાર પછી અડધા ખાના, તો તમને અહીંયા કોઈ પણ જગ્યાએ અડધું ખાનું જોવા મળતું નથી, અહીંયા જે છે એ અડધા કરતાં ઓછા છે, અડધાથી વધારે નથી અને અડધા પણ નથી। ત્યાર પછી જોઈએ અડધાથી વધારે ખાના, અડધાથી વધારે ખાનામાં તમને આ જોવા મળે છે એક, અહીંયાનું આ બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો આઠ ખાના છે એ અડધા કરતાં વધારે છે, અને અડધા કરતાં વધારે હોય તો તમારે સેમ સંખ્યા પાછી અહીંયા પણ લખવી પડશે, તો આઠના આઠ। ત્યાર પછી આપણે અહીંયા જોઈએ સરવાળો કરીએ, ચાર વત્તા આઠ, ચાર ને આઠ બાર, તો જવાબ આવી ગયો તમારી પાસે બાર ચોરસ સેમી। આ છે એ તમારો જવાબ। ત્યાર પછીનો આકાર છે એ તમારે જાતે પૂર્ણ કરવાનો છે। આગળ જોઈએ, અહીંયા તમને આકાર આપેલો છે એમાં પણ સેમ રીત છે, મહાવરો ત્રણ આકૃતિ પૂર્ણ કરો। હવે તમને અહીંયા આપેલું છે પહેલું આકૃતિ પૂર્ણ કરોમાં, પહેલું છે દસ ચોરસ સેમી ક્ષેત્રફળ થાય તેવી રીતે આકૃતિ પૂર્ણ કરો। દસ ચોરસ સેમીનું કીધું છે, તમે અહીંયા જોઈ શકો છો તમારી પાસે અડધા અડધા ખાનાવાળા ચાર છે એ આપેલા છે, એટલે આ બંને અડધા ભેગા કરો એટલે એક, આ બંને ભેગા કરો એટલે બે, અહીંયાનું આ ત્રણ અહીંયાનું આ ચાર, એટલે ટોટલ ચાર ચોરસ તમને અહીંયા પૂરેપૂરા આપેલા છે, એટલે ચાર ચોરસ સેમીનો ભાગ આપેલો છે, તમારે દસ કરવા છે, તો તમે અહીંયા દસ કઈ રીતે કરી શકશો? તો તમારે સૌથી પહેલાં તો અહીંયા જે સેમ લીટી આપેલી છે એવી જ સેમ લીટી તમારે અહીંયા પણ કરી દેવાની અડધા અડધા ભાગવાળી। ત્યાર પછી અહીંયાથી આ રીતે લીટી કરી દો અને અહીંયાથી આ રીતે લીટી કરી દો, એટલે તમને દસ ચોરસ સેમી જેટલો ભાગ મળશે। કઈ રીતે ન ખબર પડે તો તમે ગણતરી પણ કરી શકો, અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત ખાના છે એ પૂરેપૂરા આપેલા છે, ત્યાર પછી આ અડધો અડધો ભેગો કરો એટલે આઠ, અડધો અડધો ભેગો કરો એટલે નવ, અને આ અડધો અડધો ભેગો કરો એટલે દસ, ટોટલ દસ ચોરસ સેમી જેટલો ભાગ છે એ તમને અહીંયા મળશે, ક્ષેત્રફળ છે એ મળશે। સેમ રીત બીજામાં છ ચોરસ સેમી કીધું છે, તો તમને એક લીટી અહીંયા આપેલી છે, એટલે અડધો અડધો ભેગો કરો એટલે એક તો થઈ જશે, પછી અહીંયાનું આ બે ત્રણ ચાર પાંચ, પાંચ ભેગા થઈ ગયા છે, ત્યાર પછી અહીંયાનો અડધો અને અહીંયાનો અડધો ભેગો કરી દો એટલે ટોટલ છ થઈ જશે, તો તમે અહીંયા અડધી લીટી ભેગી કરી શકો, અહીંયા પણ અડધી લીટી ભેગી કરી શકો, અને આ ચારે ચાર ચોરસ છે એને તમારે ભેગા કરી દેવાના।
એટલે આ રીતનો આકાર તમે છે દોરી શકો છો। તો આનું તમે ક્ષેત્રફળ શોધો તો તમને 6 ચોરસ સેમી છે એ મળશે। ત્યાર પછીના બે આકારો છે એ તમારે જાતે પૂર્ણ કરવાના છે। પછીનું જોઈએ પ્રશ્ન બે। બાજુમાં આપેલી આકૃતિ 20 ચોરસ સેમી માપની છે, સૂચના મુજબ કરો। તમને જે અહીંયા આકૃતિ આપેલી છે એ 20 ચોરસ સેમીની છે એવું તમને કહી દીધેલું છે। પહેલું, આપેલી આકૃતિમાં એક ત્રાસી રેખા એવી રીતે દોરો કે બે ત્રિકોણ બને। તો તમારે અહીંયા જે આકૃતિ આપેલી છે એને વચ્ચેથી ભાગ કરી અને એક લાઇનિંગ છે એ દોરવાની છે ક્રોસમાં। આપણે અહીંયા ક્રોસમાં લાઇનિંગ દોરી દઈએ એટલે તમારી પાસે જે લંબચોરસ છે એના બે સરખા ભાગ પડશે અને બે ત્રિકોણ બનશે। ત્રિકોણ એકનું ક્ષેત્રફળ, ત્રિકોણ એકનું ક્ષેત્રફળ જોઈએ આપણે। તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને ત્યાર પછી આ અડધા અડધા બે છે એટલે બેને ભેગા કરો એટલે 10 ચોરસ સેમી છે એ એક ત્રિકોણનું થશે। અહીંયા તમને અડધા કરતાં વધારે દેખાય છે એટલે એને આપણે આખા ગણીએ છીએ। અહીંયા પણ અડધા કરતાં વધારે દેખાય છે એટલે એને આપણે આખું ગણીએ છીએ। અહીંયા પણ અડધા કરતાં વધારે એટલે એને આપણે આખું ગણી દેવાનું। તો તમે ગણતરી કરશો તો તમને 10 ચોરસ સેમી મળશે। ત્યાર પછી સેમ રીત તમારે અહીંયા પણ કરવાની છે, ત્રિકોણ બેનું ક્ષેત્રફળ શોધો। તો એની ગણતરીમાં પણ તમારે એ જ કરવાનું છે, પૂરા ત્રિકોણ પૂરા ચોરસ છે એને તમારે ગણી લેવાના। 1, 2, 3, 4, 5, 6 ત્રિકોણ પૂરેપૂરા, આ અડધા કરતાં વધારે એટલે 7, અડધા કરતાં વધારે એટલે 8, અડધા કરતાં વધારે એટલે 9 અને આ અડધું અડધું બે ભેગું કરો એટલે 10 ચોરસ સેમી થશે। તો અહીંયા આપણે લખી દઈએ 10 ચોરસ સેમી। એક આડી રેખા દોરીને આકૃતિના સરખા બે ભાગ કરો। હવે તમારી પાસે અહીંયા જે આડી લાઇનિંગ છે એને તમારે ધ્યાનમાં નથી લેવાની અને તમારે અહીંયા આ આકૃતિના બે આડા ભાગ કરવાના છે, જે આ ક્રોસ લાઇનિંગ છે એને તમારે જોવાની નથી। તો આ ભાગ છે એ તમારે હવે જોવાનો, એક ઉપરનો અને એક છે એ નીચેનો। તો ભાગ એકનું ક્ષેત્રફળ શોધો, ભાગ એક એટલે આપણે ઉપરનો લીધો છે તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે પૂરેપૂરા જે ચોરસ છે એને ગણતરી કરી લેવાની, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એટલે એનો જવાબ આવશે 10। ત્યાર પછી ભાગ બેનું ક્ષેત્રફળ, તો એનું પણ સેમ રીત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો આનો જવાબ પણ 10 આવશે। ત્યાર પછી ત્રીજું, આપેલી આકૃતિમાં એવી રીતે ભાગ પાડો કે જેમાંથી 3 ત્રિકોણ બને, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ લખો। હવે તમારે અહીંયા ભાગ પાડવાના છે અને 4 ત્રિકોણ બનાવવાના છે। ધારો કે આપણે ભાગ છે એ આ રીતે પાડીએ, અહીંયાથી એક આડી લાઇનિંગ અને અહીંયાથી પણ એક આડી લાઇનિંગ। ત્યાર પછી અહીંયા તમારે આ 4 જે ત્રિકોણ બનેલા છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। ધારો કે આ જે ત્રિકોણ છે એને પહેલો નંબર આપીએ, અહીંયાનું બીજું, અહીંયાનું ત્રીજું અને અહીંયાનું ચોથું। તો આ 4 ત્રિકોણના ક્ષેત્રફળ છે એ તમારે જાતે હોમવર્કમાં શોધવાના છે। આ પ્રમાણે નંબર આપો, 1, 2, 3 અને 4। પછી નીચે આપેલી આકૃતિમાં 5 ચોરસનો ઉપયોગ કરી અને વધુને વધુ આકૃતિ બનાવો, 1×1=1 સેમી। આ પ્રકારની આકૃતિ છે એ તમે પાઠ્યપુસ્તકમાં પણ દોરી ગયા છો તો એ તમારે જાતે હોમવર્કમાં દોરવાની રહેશે। ત્યાર પછી તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના કે તમે અલગ અલગ પ્રકારની કેટલી આકૃતિ બનાવી, કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે, કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે, કેટલા સેમી છે એ પણ લખવાનું છે, દરેક આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે અને કઈ આકૃતિ એવી છે કે જેનું ક્ષેત્રફળ અલગ માપ હોય, તો એ તમારે જવાબ અહીંયા લખવાના છે। સેમ રીત આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છીએ। ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલી આકૃતિમાં 4 ચોરસનો ઉપયોગ કરીને વધુમાં વધુ આકૃતિઓ બનાવો।
और तुमने अहीं एक आकृति आपेली छे। तो आ रीते तमे चार चोरस नो उपयोग करी अने अलग अलग प्रकार नी पेटर्न छे ए तमे चोरस बॉक्स में दोरी सको छो। अहीं मैं तमने त्रण प्रकार नी पेटर्न छे ए दर्शावेली छे, तो तमारे आवी अलग अलग पेटर्न आखा अहीं बॉक्स में दोरवानी छे, जे तमारे होमवर्क में दोरवानी रहेशे। त्यार पछी छे स्वाध्याय। नीचे आपेली आकृतिओनुं क्षेत्रफळ शोधो। आगळ जोई गया सेम एज रीतनुं छे अने पाठ्यपुस्तकमां पण तमे आ आकारो छे ए सीखी गया छो। तो आ बधा आकारोना क्षेत्रफळ छे ए तमारे जाते होमवर्कमां पूर्ण करवाना छे। पाछळ पण तमने एक अहीं आकार आपेलो छे। अहीं तमारे आ बे बॉक्स छे एनो उपयोग करवानो नथी। अहीं तमारे आ बे बॉक्सनो ज उपयोग करवानो छे। आ जे अर्धा अर्धा बे खाना छे एने तमारे लेवाना नथी। तो अहीं तमारुं आ चेप्टर पूर्ण थाय छे अने त्यार पछीनुं नवुं चेप्टर छे आपणे नेक्स्ट विडियोमां जोईशुं। वंदे मातरम।